પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, જેના કારણે 50% છોકરા નપાસ થયા. પ્રેમ થઈ જાય, ક્યાં છો, ઠોકાઈ જશે, ઘેર જા છાનું મને ચાલે છે. આ ત્રીજી અવસ્થા વિશે વિદ્યાર્થી મિત્રો, કેરિયર બગાડતા નહીં, ગીતામાં કુરાનમાં લખ્યું છે, શું સાંભળો. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવાની, એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. પરણું તો તને જ પરણું, ક્યાં છો, દેખાતા નથી, માગવા વાળા વધી ગયા છે, ક્યાંથી દેખાય. આ પ્રેમ ચાલે છે, પિક્ચરો જોઈને દીકરા દીકરીઓ મોબાઈલ અને ફિલ્મો અને ટીવી આપણો સત્યાનાશ કરી નાખે. આ જે છોકરાઓ નપાસ થાય છે ને, એમાં 70-80% રોલ આ મોબાઈલનો જ અને ટીવીનો છે. મા બાપુ, અમારા ઘરમાં સાહેબ નિયમ છે, અમે જઈએ મોબાઈલ બધાના ઠેકાણે, ટીવી કોઈ ઘરમાં જોતું જ નથી. બપોરે એ લોકો એકલા જ, બાકી ફેમિલી ઘરમાં બધા મેમ્બર આવે, ટીવી બીવી કંઈ નહીં. ના ના, સાસ બી કભી બહુ થી, કેમ કે મારે થવાનું છે. આ ચાલે છે, એકતા કપૂરની સિરિયલો ઘેર ઘેર જોવાય છે, જે જોવાનું છે નથી જોવાતું, જે નથી જોવાનું એ જોવાય છે. આ ત્રીજી અવસ્થા, જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને કહું છું, તમારો જીવન સાથી નક્કી છે. સૌજીએ ભાઈ જે વાત પાયાની કરી ને, એની ઉપર ફોકસ આપો, એક મિનિટ બગાડશો નહીં. તમારો જીવન સાથી નક્કી છે, યોગ્ય સમય મળે પરણી જવાનું, વાર્તા પૂરી. એક જોક કહી દઉં, આ પ્રેમ છે શું. એક ડોક્ટર પાસે કાકા ઉભા હતા, તો એક પાંજરું આવ્યું, એમાં એક ગાડો હતો, મીનો વાળ ખેંચે ને કપડા ફેંચે ને. કાકા કે આને શું થયું, કે ગોડો થઈ ગયો, કે કેમ કે એને પ્રેમ થઈ ગયો મીના જોડે, મીનાએ ના પાડી. હા હા, તો આવું થાય કે હા ગોડો થઈ ગયો, મીના મીના કરે. પાંજરું અંદર ગયું, પાછળ બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાડો, મીના. એટલે કાકા કે આને શું થયું, કે આને મીના જોડે લગ્ન કર્યા, ગાડા થવાનું છે. આ સમજ જેટલી આવી જાય એ ફાયદો છે. વરાછા ઉપર રાજા ફરવા નીકળ્યો, બધા બિલ્ડિંગ પર વચ્ચો વત્તીર, એક ગોળ ખબર, આપણે મેળામાં જઈએ તો 3 ગોળ હોય, વચ્ચે મારો ઇનામ મળે, બધે વચ્ચો વત્તીર. તો રાજાએ પૂછ્યું, કોને કર્યું? તો પેલો પ્રિતેશ કે સાહેબ, એક ગોળો છે, તો બોલાયો. એટલે તે કર્યું, ડાબા હાથથી. તો કે કરીને બતાવો 1 લાખ ઇનામ. પેલા ગોળાએ શું કર્યું ખબર છે, પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ, પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને, ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. પ્રેમ કરીને લગ્ન તો બધાય કરે, લગ્ન કરીને પ્રેમ કરો ને, ત્યાં ભણના દીકરા કહેવાઈએ આપણે. આ ફૌજીભાઈનો ડાયલોગ છે. સવાલ લવ મેરેજ કે એરેન્જ મેરેજ નો નહીં, સવાલ મેરેજનો છે. મેરેજ છે ને બે પરિવાર વચ્ચે થાય, બે શરીર વચ્ચે થાય ને, લગ્ન હોય જ નહીં અને કદી ટકે નહીં. આ યાદ રાખવું, આ લખ્યું છે. પણ આ સંસ્કારો કાઢી ના ગયા. 10મા અને 12માની પરીક્ષાઓની વાતો થાય છે, 90% સમાજ દિવેલ પીધેલો થાય, એની કોઈ વાતો જ નથી. જીવનમાં મજા નથી. 200 વીઘા જમીન હોય, 4 ફાર્મ હાઉસ હોય, તો કાકો શું કે, બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે કાકા જાઓ, હવે કેટલા ભેગા કરશો, અમારા માટે રાખો થોડા. સંતોષ નથી. પૈસા અને સેક્સમાં તાકાત હોત ને, તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત સાહેબ. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. બિલકુલ ટચવુડ વાત કહું, પહેલા પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થાય એટલે નક્કી રાખવાનું કે હવે સમાજ માટે કંઈક કરવું છે. એનું નામ જીવન. એ દિલ માગે મોર આવા દો, અંશુ જ્યુ એ ગયો. હવાર ઉઠશોકની ખબર છે, કેટલાય રાત્રે ઊંઘી જાય, હવે ઉઠતા જ નથી, એ શું થયું, ગયા. ખીચડી ખાધી, પેપર વાંચ્યું, સહી પકડે હે જોયું, અને ગયા. હાલા મસ્ત રીલ આવે, જોજો બધા, ટોપ આવે, ખબર જ નહીં. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. જીવનની પરીક્ષામાં નપાસ ન થવાની વાત કરું છું. મારો જીવન, મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ સંસ્કારો સાથે આપણે જીવવું પડશે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે છું. અને લગ્ન કહેવાય, આ સમજ આવે ને તો પ્રેમ કરજો. આપણને આ બધી સમજણ નથી. અને ભણવાના ભોગે, વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ યોર કેરેક્ટર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ એવરીથિંગ. ચારિત્રની સાચી વ્યાખ્યા શું છે ખબર છે? તમને બધું જ કરવાની છૂટ હોય અને તમે કશું જ ના કરો, એને ચારિત્ર કહેવાય. તમને ચોરી કરવાની છૂટ હોય, તમને હીરા ચોરીઓ કરવાની છૂટ હોય, તમે એક હીરો ના છોરો,
તમે ગમે તેટલો વ્યભિચાર કરવાની તમને છૂટ હોય અને તમે કોઈ જ વ્યભિચાર ના કરો, તમારી સાથે બધી જ રેડ લેબલની બોટલો પડી હોય અને તમને પીવાની પણ ઈચ્છા ના થાય, આને ચારિત્ર કહેવાય. આવા લોકો આપણા ત્યાં પેદા થતા નથી, એટલે બધા દિવેલ પીધેલા. મારી સ્કૂલ કોલેજોમાં આવા લોકોનું ગ્રેજ્યુએટ નથી બનાવવા, હવે જરા માણસો બનાવવા. એટલે ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, પ્રેમ કરવાનો. એટલે અમારે લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો, એક્સપાયરી ડેટ. અમારો પ્રેમ છે, તમે કીધું સૌજીભાઈ ફોન કરે, કીધું યસ બાપુ આપણે જઈશું બે જણા, અમે લોકો આવી ગયા. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદ અને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધા લોચા પડ્યા. આ સાચો પ્રેમ શું છે સાહેબ? અદ્ભુત અવસ્થા છે. પણ પ્રેમ સેક્સ માટે કે લગ્ન માટે કરતા નહીં, પ્રેમ કરવા પ્રેમ કરજો તો કદી પસ્તાવ નહીં પડે. આખો જુદો વિષય છે, પણ આ ધર્મની વાત છે. આપણા ગીતામાં લખ્યું છે, હું એને જુદી રીતે કહું છું, આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો. અરે યાર ચોપડીઓ વાંચો, મા બાપની સેવા કરો, કોઈ ગુરુઓ સારા લોકોની સેવા કરો, ભગવાન બધું આપશે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે, ભગવાને જગ મારવા બનાવ્યો, સંસાર ટોપ છે, રોજ જન્મ લેવો છે, રોજ જીન્સ પહેરવો છે, મર્સિડીઝમાં ફરવું છે, બબાલો કરવી છે, કોંગ્રેસ ભાજપ મજા છે, અત્યારે બધો નવી બાટલી જૂનો દારૂ જ છે. પણ તકલીફ શું છે ખબર છે? એક દુઃખ સાથે કહું, જે દેશમાં પટા, આ બધા દિવેલ પીધેલા કેમ ફરે છે? ડિપ્રેસ થાય છે, ધંધામાં મજા. જે દેશમાં પટાવાળા બનવા 12મું પાસ જોઈએ, એ દેશમાં એમએલએ એમપી કે મિનિસ્ટર બનવું ત્યાં અંગૂઠા છાપ ચાલે ને ત્યાં હાથ થાય. આ સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે. અને એટલે આપણે જાગવાની જરૂર છે. આવનારી પેઢી માફ નહીં કરે. આવા સંસ્કારોની વાત અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે અને એના માટે હું પ્રયત્ન કરું છું. આ પ્રયત્ન સુરતમાંથી જોરદાર થવાનો છે. સમય આવે એના પરિણામો પણ આપણે બધા જોઈશું. એમાંની એક સ્કૂલ બી સુરતમાં બનાવવાનો છું. પિસ્તોલો તૈયાર કરવાની કરવી પડશે ને, બધા જિલ્લામાં એક એક બનાવીએ તો. અને મોક્ષ એટલે શું? ભગવાને શું મોક્ષની વ્યાખ્યા કહી છે? પહેલાં શું કરે ખબર છે? પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે, પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. કશું છોડવાનું નથી, કશું પકડવાનું બી નથી, જો હૈ સો હૈ. અને છેલ્લી એક જ લીટીની મારી મોક્ષની વ્યાખ્યા કહીને મારી વાત પૂરી કરું. મારી તો સંજય રાવલની મોક્ષની એક જ વ્યાખ્યા છે. સાહેબ, તમારી પાસે 25-50 લાખ રૂપિયા ભેગા થાય ને અને તમને એમ થાય ને મારે મોક્ષ જોઈએ છે, તો કોઈ ગાયોને પૂળા નાખતા નહીં, મંદિરોમાં આપતા નહીં, મસ્જિદોમાં આપતા નહીં, કોઈ આંધળા લૂલા લંગડા ગાયોની સેવા કરતા નહીં, ભલે મને પાપ લાગે. પણ ગામડામાં જજો અને તમારા કુટુંબ પરિવારની કોઈ દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું કરવાનું જ નથી. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું. ભગવાન હમણાં મને નાના વરાછા મળ્યા. એટલે સાચું કહું છું યાર, ઉભા હતા બાપડા, મેં કેમ, મને કે જવું છે, કોઈ ઊભું નહીં રહેતું. તમને ભગવાન મળે પણ તમે ઓળખતા નહીં, તો ઓળખી જુ કે આ ઓરિજિનલ છે. સાહેબ એક વાત કહું, ગંભીર વાત, તમે ભગવાનને શોધો છો એવું નથી, ભગવાન પણ તમને શોધે છે. લાયકાત કેળવો. એક પળની વાર છે, સાહેબે કીધું પ્રમાણિક, હમણાં ભરતભાઈ સરસ વાત લાવી કે સલી સાહેબ પ્રમાણિકતાના પાઠ ભણાવે એવી સ્કૂલો ચાલુ ના થાય કે જ્યાં પ્રમાણિકતાની વાત હોય. લોકોની શ્રદ્ધા તૂટી ગઈ છે. બીજી વાર આવીશ, આખી જિંદગી ચોરીઓ કરેલો માણસ તપ દઈને મરી જાય, કરોડપતિ થઈ જાય, અને આખી જિંદગી પ્રમાણિકતાથી જીવેલો માણસ રીબાઈ રીબાઈને મરે ત્યારે ઈશ્વર પ્રત્યે આપણી શ્રદ્ધા તૂટી જાય. પણ એના પણ જવાબો ગીતામાં છે, કોઈ વાર ફરીથી એની વાત કરીશું. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ભગવાન પર. ભગવાન મને મળ્યા, મને કે શું કે, મને કે ક્યાં જાય, મેં તો બધા નપાસ થયેલા છોકરા, મેં કેમ, મેં તો બધા દિવેલ પીધેલા બેઠા હશે, હવે શું કરું. મને કે બધા ગોંડા છે, એક વાત કહી દેજે, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું, તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા. એને જે કહ્યું એ કરો તો તમે જે ચાહ્યું એ થશે. 10માની 12માની આવી ધુવાધાર વાતો, સૌજીભાઈનો આ વિડીયો આજે અવેલેબલ છે યુટ્યુબ પર, ફરીથી એકવાર જોજો. જે જવાબો આપ્યા છે અદ્ભુત આપ્યા છે. તમને તમારી જિંદગીના ઘણા બધા સવાલો આમાંથી મળી જશે. આવા પ્રયોગો કરવા માટે આ જે સંસ્થાએ આ કર્યું એના માટે જોરદાર તાળીઓ પાડીએ આપણે સખત. અને જે લોકોએ એમને પૈસાથી મદદ કરી,
ફાઇનાન્શિયલ મદદ કરી એ લોકો માટે પણ આપણે એક જોરદાર તાળીઓ પાડવી જોઈએ, અને સૌથી વધારે તાળીઓ એ લોકો માટે કે જેમના કારણે આજનો સેમિનાર થયો, એ બધા નપાસ થયેલા લોકો માટે સૌથી મોટો. આજે અહીંયા મારી વાતને પૂરી કરું છું. જે લોકોનું સન્માન કરવાનું છે એ લોકોના ટ્રોફીઝ અહીંયા છે, જતી વખત બધા લેતા જાય એવી એમની વાત છે, સમયનું એ ના થાય. જે લોકો બધા લોકો 300 ટ્રોફી લાયા છે એટલે બધા એની વાત કરે જ છે. મારી વાત અહીં પૂરી કરું છું. થેન્ક યુ સો મચ.